See, the first point is, before starting with the accounts, the first point we need to understand is what is the syllabus of account. In 11th, just a second. I don't think के वधारे आवाज हो से बेटा. चलो, I am making it very clear कि जे लोगों माइक ऑफ करीने बैठा जाए ना, मतलब मारो वॉइस अज म्यूट करीने बैठा जाए ना, बराबर जे एक बे त्रण बराबर हूँ प्रेम थी जेने लेक्चर माथी काढ़ी नाखीश, हूँ प्रेम थी लेक्चर माथी काढ़ी नाखीश, કેમ કે આપણને એવા કોઈ જ સ્ટુડન્ટની કોઈ જ જરૂરિયાત નથી. કરેક્ટ? ચલો, ધ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ દેટ સર, વોટ ઇઝ ધ સિલેબસ ઓફ ટ્વેલ્થ? ટ્વેલ્થનો સિલેબસ જે કંઈ પણ છે એ શું છે? સી, ધ સિલેબસ ફોર ટ્વેલ્થ ઇઝ ટોટલ દેર આર ટુ પાર્ટ્સ, જસ્ટ લાઈક ઇલેવન્થ, જેમ તમારે ઇલેવન્થમાં ટુ પાર્ટ્સ હતા અકાઉન્ટ્સના, ધ સેમ વે હિયર દેર આર ટુ પાર્ટ્સ for okay, so there are two parts for that, part 1 and part 2. અહીંયા પહેલા જેવું નથી, બરાબર છે? અહીંયા કેવું છે કે બંને જે પાર્ટ છે, બંને જે પાર્ટ છે એ સેપરેટલી ડિવાઈડ કરેલા છે. પાર્ટ 1 ઇઝ જસ્ટ ફોર પાર્ટનરશિપ ફોર્મ એન્ડ પાર્ટ 2 ઇઝ ફોર કંપની ઓનલી, કે જ્યાં તમારે બધા ટ્રાન્ઝેક્શન્સ કંપનીના કરવાના છે. યુ હેવ ટુ ફોકસ કે ભાઈ આપણે જે કોઈ બી ટ્રાન્ઝેક્શન કરીએ છીએ, આપણે જે કોઈ પણ બુક્સ ઓફ અકાઉન્ટ્સ રેકોર્ડ કરીએ છીએ, એ બધું કંપની માટે છે. વેન યુ આર ઇન પાર્ટ 1, ઇટ ઇઝ ઓલ અબાઉટ પાર્ટનરશિપ ફોર્મ. તો તમને બે ટાઈપ ઓફ બિઝનેસ જે કાંઈ પણ છે એ આખા ટાઈપ્સ ઓફ બિઝનેસ સમજાવવા પર ગવર્મેન્ટે ફોકસ કર્યો છે. પાર્ટનરશિપ ફોર્મ, ધ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ફોકસ is focused on what is partnership firm, બરાબર? partnership firm જે કાંઈ પણ છે એનું ઇન્ટ્રોડક્શન છે કે ભાઈ partnership firm કેવી હોય, કેવી રીતે partnership firm બને, partnership firm બનાવવા માટે તમારે કયા કયા પ્રોવિઝન્સ છે એને ફોલો કરવા પડે. સો લોટ્સ ઓફ થિંગ્સ આર દેર. હું રાઉન્ડ અબાઉટ તમને નંબર ઓફ સમ્સ કહેતો જઈશ કે આટલા સમ્સ એ ચેપ્ટરમાં છે. હિયર દેર આર 11 સમ્સ ઓફ એક્સરસાઇઝ અને અપ્રોક્સિમેટલી એટલા ને એટલા ઇલસ્ટ્રેશન તમારે ગણી લેવાના સાથે સાથે. ફાઇનલ અકાઉન્ટ તો તમને બધાને ખ્યાલ છે, ફાઇનલ અકાઉન્ટ જે લોકોને 11th ફાઇનલ અકાઉન્ટમાં થોડો થોડો પ્રોબ્લેમ હતો, બરાબર છે? ફાઇનલ અકાઉન્ટ આપણે જ્યારે ફિઝિકલ સ્કૂલ સ્ટાર્ટ થશે ત્યારે જ કરીશું, બરાબર? ઓનલાઈન ફાઇનલ અકાઉન્ટમાં પ્રોબ્લેમ થાય આઈ કેન અન્ડરસ્ટેન્ડ. અપ્રોક્સિમેટલી ધેર આર ફર્ધર 10 ક્વેશ્ચન્સ ઓફ એક્સરસાઇઝ ઇન ફાઇનલ અકાઉન્ટ એન્ડ એટ ધ સેમ પોઈન્ટ ઓફ ટાઈમ ધેર આર ધ સેમ ક્વેશ્ચન્સ ફોર સેમ નંબર ઓફ ઇલસ્ટ્રેશન્સ ઓલ્સો. ગુડવિલ, વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, 4 માર્કનું ચેપ્ટર છે અને એટ ધ સેમ પોઈન્ટ ઓફ ટાઈમ ઓનલી 4 સમ્સ એવું કહું તો ચાલે, એકચ્યુઅલી 4 સમ જ નથી, અપ્રોક્સિમેટલી એમ કહી શકો કે 7 સમ્સ આર દેર. અપ્રોક્સિમેટલી આ બધું અપ્રોક્સિમેટલી કહું છું, બરાબર છે? એટલે મહેરબાની કરીને સાથે સાથે બુક ઓપન ના કરતા. ચલો, હવે માઇક અગેન કોકનું ચાલુ છે, હું બંધ કરી દઉં, જસ્ટ અ સેકન્ડ, સમજાવીએ પણ સમજતા નથી કોઈ. ના બેટા, કોઈનું માઇક નહીં ચાલુ હોય આમ તો, બીકોઝ નો બડી કેન મ્યુટ ધેમસેલ્વ્સ. યસ, ઓકે, then after reconstruction of partnership firm, this is a question, actually એમ કહી શકાય કે આની અંદર બે જ ક્વેશ્ચન છે, બરાબર છે? અને બહુ સિમ્પલ ક્વેશ્ચન છે અને એના સિવાય એ ચેપ્ટરમાં થોડા ઘણા કન્સેપ્ટ્સ છે. નાઉ, વોટ ઇઝ રીકન્સ્ટ્રક્શન ઓફ પાર્ટનરશિપ ફોર્મ? સર, આ ચેપ્ટરમાં શું સ્ટડી કરવાનું છે? લાઈક ગુડવિલ શું છે તો તમને ખબર પડી ગઈ કે બિઝનેસની ગુડવિલ હોય અને ગુડવિલની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવા માટેનો કોઈક ચેપ્ટર હશે, બટ ઓબ્વિયસ છે, બરાબર છે? બટ વોટ ઇઝ રીકન્સ્ટ્રક્શન? તો રીકન્સ્ટ્રક્શન એક એવું ચેપ્ટર છે કે જેની અંદર માનો કે
ए बी एंड સી देर आर थ्री पार्टनर्स आ ત્રણ લોકો ભેગા થઈને બિઝનેસ કરતા હતા આ ત્રણ લોકો ભેગા થઈને બિઝનેસ કરતા હતા અને ત્રણેય ને કંઈક વાંધો પડ્યો કે ભાઈ આ બિઝનેસ સરખો ચાલે છે નથી ચાલતો ને આમ છે તેમ છે ફલાણો વોટએવર બરાબર ઇન ધેટ પર્ટિક્યુલર સિચ્યુએશન એ લોકો હવે પોતાની પાર્ટનરશિપ ફોર્મમાં કંઈક ચેન્જ કરવા માંગે છે તો ધેટ ઇઝ કન્સિડર્ડ એઝ રીકન્સ્ટ્રક્શન ઓફ પાર્ટનરશિપ ફોર્મ તો એને કહીશું રીકન્સ્ટ્રક્શન ઓફ પાર્ટનરશિપ ફોર્મ ઓકે देन आफ्टर एडमिशन मानो के देर आर थ्री पार्टनर्स हुआर इन द बिजनेस त्रण लोग के चार लोग भेगा थी बिजनेस करता था एंड लेटर ऑन देट थॉट के अपने बे जना के अपने त्रण जना पार्टनरशिप फॉर्म नो जो बिजनेस है सक्सेसफुली कर सकता हो मने लागत नहीं डोंट यू थिंक कि आपने एक पार्टनर ने एड करवो जो तो कि हाँ बराबर है एक पार्टनर ने हजू एड करो तो अपन बिजनेस कर थोड़ी इजीनेस लगे वधारे पैसा भी आए तो एना माटेनो आखो चेप्टर छे 8 मार्क्स ना सम आवशे एडमिशन ना चेप्टर माथी एंड अप्रोक्सिमेटली 12 क्वेश्चन्स जेटला 12 जेटला क्वेश्चन छे बराबर छे अप्रोक्सिमेटली सिमिलर नंबर ऑफ इलस्ट्रेशन्स यू शुड कंसिडर सेम सिचुएशन इज विथ रिटायरमेंट रिटायरमेंट जे कंई पण छे तमने जो एडमिशन आवडे छे तो एडमिशन अने रिटायरमेंट 80% सिमिलर चेप्टर्स छे एडमिशन और रिटायरमेंट 80% सिमिलर चेप्टर है इफ यू विल अंडरस्टेन्ड एडमिशन जो तुम एडमिशन व्यवस्थित रीते समझी लो छो बराबर देन एट सच पॉइंट ऑफ टाइम तमने रिटायरमेंट में कोई ज प्रॉब्लम थे नहीं इन देट पर्टिक्युलर सीच्युएशन तमने रिटायरमेंट में कोई ज प्रॉब्लम थे नहीं बराबर जेम चलो डाउट है कोई ने बेटा आटली वस्तु में The last point is that is dissolution. હવે જો બે પાર્ટનર હતા બંને પાર્ટનર ભેગા થઈને બિઝનેસ કરતા હતા સમજો સિચ્યુએશન બે પાર્ટનર છે ભેગા થઈને બિઝનેસ કરતા હતા એમને એવું લાગે છે કે ભાઈ આપણે છે ને બિઝનેસ છે એ બિઝનેસમાં કોઈક નવો પાર્ટનર એડ કરવો જોઈએ અધરવાઇઝ આપણે પાર્ટનરશિપ ફોર્મમાં કોઈક ચેન્જ કરવો જોઈએ તો એમણે પાર્ટનરશિપ ફોર્મનું રીકન્સ્ટ્રક્શન કર્યું પછી તો કે પાર્ટનરશિપ ફોર્મમાં કોઈક નવા પાર્ટનરને એડ કરવો જોઈએ તો એડ કર્યો કોઈ પાર્ટનરની જરૂર નથી લાગતી ઓર કોઈ પાર્ટનરને એમ થાય છે દેટ આઈ ડોન્ટ વોન્ટ ટુ કન્ટિન્યુ ધ બિઝનેસ વિથ યુ ગાઈઝ યુ આર નોટ ગુડ પર્સન તો એન્ડ રિટાયર થઈ જાય તો રિટાયરમેન્ટ ડિઝોલ્યુશન પાર્ટનરને એમ લાગે બિઝનેસ જ બંધ કરો તેલ લેવા ગયો બરાબર છે આ ધંધો કરવા જેવો જ નથી બરાબર આમાં ખાલી જર્નલ એન્ટ્રીઝ છે કોઈ સમ નથી બરાબર છે અપ્રોક્સિમેટલી 20 જેટલી જર્નલ એન્ટ્રીઝ તમારે લર્ન કરવાની છે સો દેટ ઇઝ કન્સિડર્ડ એઝ ડિઝોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફોર્મ ઓકે હવે રહી વાત વેટેજની કે સર કયા ચેપ્ટરનું કેટલું વેટેજ છે તો હું તમને જે ન્યૂ પેપર સ્ટાઇલ છે બોર્ડની જે ન્યૂ પેપર સ્ટાઇલ છે એ ન્યૂ પેપર સ્ટાઇલને અકોર્ડિંગલી વેટેજ કહું છું બરાબર છે ઓલ્ડ પેપર સ્ટાઇલનું વેટેજ અલગ હતું ઓલ્ડ પેપર સ્ટાઇલનું વેટેજ અલગ હતું આને 6 માર્ક્સનું વેટેજ આપેલું છે તમારી ટોટલ વેટેજ છે એ વધી જશે કેમ કે ઓપ્શન આપેલા છે ટોટલ પેપર 100 માર્ક્સનું નથી આવતું અને પેપર આખું આવે છે અપ્રોક્સિમેટલી 140 માર્ક્સ જેટલું પેપર આવે છે બરાબર છે કે જેમાંથી 40 માર્ક્સ જેટલો વસ્તુ છે એ ઓપ્શનમાં નીકળી જાય બરાબર પછી પાછળથી ટોટલ કરે સર તો કે આનું આટલું વેટ ને ટોટલ તો 140 માર્ક થઈ ગયા તો એવું ના વિચારતા આ એના 11 માર્ક્સનું વેટેજ છે અને 8 માર્ક્સનું વેટેજ છે અને 3 માર્ક્સનું વેટેજ છે આને 16 માર્ક્સનું વેટેજ મળે છે અને આને બી 16 માર્ક્સનું વેટેજ મળે છે અધરવાઇઝ સમજો કે નક્કી નથી હોતું આમાંથી કદાચ 8 માર્કનો એક જ સમ આવે અને આમાંથી 8-8 માર્કના બે સમ આવે બરાબર છે અહીંયા 4 માર્ક્સના 2 સમ્સ હોય બરાબર છે અહીંયા 8 માર્ક્સના 2 સમ્સ હોય અહીંયા ભાઈ 3 માર્ક્સના 2 સમ્સ હોય ડિઝોલ્યુશન છે તો ડિઝોલ્યુશનને 6 માર્ક્સનું વેટેજ છે 3 માર્ક્સના 2 સમ્સ શેર કેપિટલ તો શેર કેપિટલ ઓકે જસ્ટ અ સેકન્ડ પહેલાં આપણે સમજી લઈએ શેર કેપિટલ તો એવરીબડી નોઝ કે ભાઈ શેર્સ જેવી કોઈ વસ્તુ હોય છે બરાબર તો કઈ રીતે કંપની છે એ પોતાની કઈ રીતે કોઈ કંપની છે એ શેર્સ ઇશ્યુ કરી શકે બરાબર છે કેટલા કેટલા ટાઈપના શેર્સ હોય બરાબર છે શેર્સ કેવી રીતે ઇશ્યુ થાય વોટ ઇઝ ધ પ્રોસિજર એવરીથિંગ કનેક્ટેડ વિથ દેટ ઇઝ મેન્શન ઓવર હિયર તો this particular chapter is having approximately 8 થી સ્ટાર્ટ થઈએ 21 સુધી એટલે આપણે ગણી લ્યો કે 13 જેટલા સમ્સ છે આમાં બરાબર છે તો હિયર 13 સમ્સ આર ધેર પણ શેર કેપિટલમાં અમુક એવી વસ્તુ છે કે બહુ જ ઇઝી છે એક્સ્ટ્રીમલી ઇઝી છે બહુ જ ઇઝી ઇન ધ સેન્સ એક્સ્ટ્રીમલી ઇઝી વસ્તુઓ છે બરાબર ચલો બેક ટુ ધ ટ્રેક
ડિબેન્ચર તો ડિબેન્ચરના અપ્રોક્સિમેટલી 10 ક્વેશ્ચન છે, બરાબર છે. કઈ રીતે કંપની ડિબેન્ચર્સ ઇસ્યુ કરી શકે, કઈ રીતે કોઈ કંપની છે એ ડિબેન્ચર્સ જે કાંઈ પણ છે એ ઇન્સ્ટોલમેન્ટમાં ઇસ્યુ કરી શકે, કઈ રીતે કંપની ડિબેન્ચર ઇસ્યુ કર્યા હોય તો લોકો પાસેથી ડિબેન્ચર પાછા લે, તો એ બધી વસ્તુઓ છે. કંપની ફાઇનલ અકાઉન્ટ મેક્સિમમ 6 ક્વેશ્ચન, બરાબર છે. એનાલિસિસ ઓફ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ અપ્રોક્સિમેટલી 8 ક્વેશ્ચન્સ. રેશિયો એનાલિસિસ 14 ફોર્મ્યુલાસ છે અને અપ્રોક્સિમેટલી 20 ક્વેશ્ચન્સ, બરાબર છે. 20 નહીં પણ આપણે 18 રાખો, બરાબર. એન્ડ કેશ ફ્લો, આમ તો જો ન્યૂ સિલેબસને જોઉં તો 2 જ સમ છે આ ચેપ્ટરમાં, પણ ઓલ્ડ સિલેબસને બી કન્સિડર કરીએ તો 10 સમ જેટલું થાય, બરાબર છે. ઓકે, લેટ મી મેક સમ ક્લેરિફિકેશન ઓવર હિયર. વેઇટ અવે સેકન્ડ, હું એ જ વાત કરું છું. સર, આ વખતે 25% રિડક્શન કન્ટિન્યુ કરશે કે નહીં કરે? નોબડી નોઝ, કોઈને ખબર નથી, બરાબર છે. સર, તમે કઈ રીતે કરાવશો? હું અત્યારે ફૂલ સિલેબસ જ કરાવીશ, બરાબર છે. હું અત્યારે ફૂલ સિલેબસ જ કરાવીશ, બરાબર. લખું છું ભાઈ, 2 મિનિટ મને બોલવા તો દો, બરાબર. તો આપણે જે ફૂલ સિલેબસ છે એ જ કન્ટિન્યુ કરીશું, દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ ઇઝ દેટ કે 25% સિલેબસ રિડક્શન આવશે કે નહીં આવે એ તમારી સ્કૂલ ક્યારે સ્ટાર્ટ થાય ને એના પર ડિપેન્ડ છે, બરાબર. તમે અત્યારે 25% રિડક્શન છે, બરાબર, એને કન્સિડર ના કરો ઇન ધ સ્કૂલ, કેમ કે બધી જે ફેકલ્ટીઝ છે એ તમને બધું કરાવે છે, બરાબર. અને એ વસ્તુ જવા દો. અત્યારે આપણે એવા ચેપ્ટર્સ કરીશું કે જેમાંથી રિડક્શન ઓછું છે, બરાબર છે. એટલે તમને એવું બી ના લાગે કે સરે વધારે ભણાવી દીધું, અને મને એવું ના લાગે, બરાબર છે, કે આ ટોપિક કરાવું ને આ ટોપિક ના કરાવું. રાઈટ નાઉ વી વિલ ફોકસ ઓન ધોઝ ચેપ્ટર્સ કે જેમાં કોઈ મેજર રિડક્શન નથી, એન્ડ ધેન આફ્ટર ત્યાં સુધીમાં ગવર્મેન્ટ કંઈક તો જજમેન્ટ આપી દેશે કે ભાઈ રિડક્શન છે કે નથી, બરાબર. તો લિવ ઇટ. ચલો, બેક ટુ ધ ટ્રેક. વેટેજ લખી દઉં તમને બેટા. અહીંયા 8 માર્ક્સના 2 સમ્સ આવે છે. આ બધું ન્યૂ પેપર સ્ટાઇલને અકોર્ડિંગલી છે, બરાબર છે. પેપર સ્ટાઇલ ચેન્જ થાય તો પછી 3 માર્કનો 1 સમ આવે છે. કંપની ફાઇનલ અકાઉન્ટ 11 માર્ક્સનો 1 સમ આવે છે. એનાલિસિસ ઓફ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ 4 માર્ક્સનો 1 સમ આવે છે. અહીંયા 3 માર્ક્સના 2 સમ્સ આવે છે, અને અહીંયા 4 માર્ક્સનો 1 સમ આવે છે. વિચ ચેપ્ટર્સ આર ઇઝી એન્ડ વિચ ચેપ્ટર્સ આર ટફ, બરાબર છે. તો ગુડવિલ ઇઝ વન ઓફ ધ ઇઝીએસ્ટ ચેપ્ટર. આ જેટલા બી ટોપિક છે એમાંથી ગુડવિલ ઇઝીએસ્ટ ચેપ્ટર છે. રિકન્સ્ટ્રક્શન ઇઝ અગેઇન વન ઓફ ધ ઇઝીએસ્ટ ચેપ્ટર કે જેમાં કોઈને પ્રોબ્લેમ નહીં થાય, આઈ કેન ગેરંટી. કંપની ફાઇનલ અકાઉન્ટ અગેઇન વન ઓફ ધ ઇઝીએસ્ટ ચેપ્ટર, આમાં કોઈને પ્રોબ્લેમ નહીં થાય, બરાબર. એનાલિસિસ ઓફ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ અગેઇન વન ઓફ ધ ઇઝીએસ્ટ ચેપ્ટર. એન્ડ કેશ ફ્લો ઇઝ ઓલ્સો ઇઝીએસ્ટ ચેપ્ટર, પણ કેશ ફ્લો થોડુંક ટફ એટલા માટે પડે છે કારણ કે સ્ટુડન્ટને આપણે કીધું હોય કે બેટા બધી મેથડ છે, બધી મેથડ ફોલો નથી કરવાની જરૂર, અમુક જ મેથડ ફોલો કરો, પણ એ પછી 1.5 માને નહીં આપણી વસ્તુ, એના કારણે થોડા હેરાન થાય. તો ધીઝ આર ધ 5 ચેપ્ટર્સ વિચ આર લિટલ બિટ ઇઝી. અચ્છા, હવે ઇઝીમાંથી આપણે મોડરેટ પર જઈએ કે સર એવા કયા ચેપ્ટર છે કે જે આમ એટલા બધા ટફ નથી. દેન રેશિયો એનાલિસિસ ઇઝ નોટ ધેટ મચ ટફ. ફોર્મ્યુલા બેઝ ચેપ્ટર છે, તમને કંઈ આવડે છે નથી આવડતું, 11th ખબર પડે છે નથી પડતી, ડઝન્ટ મેટર. ખાલી તમને ફોર્મ્યુલા તમે લર્ન કરેલી છે. ઇફ યુ લર્ન ધ ફોર્મ્યુલા, ઇફ યુ લર્ન ધ ચેપ્ટર ઇન અ પ્રોપર મેનર, ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ ફેક્ટ વેધર યુ આર હેવિંગ પ્રોપર ગ્રીપ ઓવર ધ 11th ઓર નોટ, કશો વાંધો નથી, બરાબર છે. આ જે 5 ચેપ્ટર મેં યલો માર્ક કર્યા છે એને 11th સ્ટેન્ડર્ડ સાથે કાંઈ કનેક્શન નથી, બરાબર. તમે 11th સ્ટેન્ડર્ડમાં ભણ્યા નથી ભણ્યા, ડઝન્ટ મેટર, કાંઈ ફરક નથી પડતો, બરાબર. સો રેશિયો એનાલિસિસ ઇઝ ઇઝીયર ચેપ્ટર. દેન આફ્ટર શેર કેપિટલ ઇઝ ઇઝી ચેપ્ટર. 8 માર્કનો સમ આવે, આપણે 8માંથી 8 માર્ક કદાચ ન આવે, પણ શેર કેપિટલ ઇઝ નોટ ધેટ મચ ટફ, એટલો બધો ટફ ચેપ્ટર નથી. ઇન્ટ્રોડક્શન ટુ પાર્ટનરશિપ ફોર્મ ઇઝ ઓલ્સો નોટ ધેટ મચ ટફ ચેપ્ટર, એ બી એટલો બધો ટફ ચેપ્ટર નથી. અને હવે જે બાકી રહ્યા એ બધા ટફ ચેપ્ટર છે. ફાઇનલ અકાઉન્ટ, એડમિશન ઓફ પાર્ટનર, રિટાયરમેન્ટ ઓફ પાર્ટનર, ડિઝોલ્યુશન અને ડિબેન્ચર, બરાબર. સો યુ કેન હેવ ધ આઈડિયા દેટ વોટ ઇઝ ધ સિલેબસ. યુ કેન હેવ ધ આઈડિયા દેટ વોટ ઇઝ ધ સિલેબસ, બરાબર છે. ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ ટાર્ગેટ, આપણે એવો ટાર્ગેટ રાખીશું કે ગુડવિલ
रिकन्स्ट्रक्शन, इंट्रोडक्शन टू पार्टनरशिप फॉर्म, एनालिसिस ऑफ फिनेंशियल स्टेटमेंट, कंपनी फाइनल अकाउंट, आ बधा जे चेप्टर्स छे ए कम्प्लीट करी दईए बराबर। जे ब्लू टिक कर्या छे फाइनल अकाउंट, एडमिशन, रिटायरमेंट, ए बधा इंटरकनेक्टेड चेप्टर्स छे बराबर छे, डिबेंचर सिवाय। एटले ए बधा ए सिक्वन्स ने फॉलो करीने ज आपणे ए बधा चेप्टर्स छे एनी कैल्क्युलेशन करवी पड़शे। चलो लाओ नाउ लेट्स मूव टू द न्यू चेप्टर। गुड वेल ए बरचे तारो चलो लेट्स स्टार्ट विथ गुडविल। द बेसिक क्वेश्चन, તમે લોકો ઇલેવન્થમાં થોડા એક્ટિવ હતા જ તે, મારે તમને એ બધી વસ્તુઓ અગેન કહેવાની જરૂર બી નથી। વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ગુડવિલ? એક વસ્તુ કહું, મારી એક રિક્વેસ્ટ છે, માનજો અને આઈ વિશ કે તમે એને ફોલો કરો। જે લોકોને ખ્યાલ છે ને એનો આપતા આન્સર, જે લોકોને ખ્યાલ છે ને બરાબર, આમાં બધા સમજી ગયા, જે લોકોને ખ્યાલ છે ને, મતલબ આઈ વોન્ટ ટુ નો કે બાકીના સ્ટુડન્ટને ખબર છે કે નહીં બરાબર। અને બીજું એક કે તમે જ્યારે બી મતલબ ચેટબોક્સમાં આન્સર આપો છો તો ટુ પ્રાઇવેટલી જે મને આન્સર આપો છો એના બદલે એવરી વન જ રાખો બરાબર। હા પછી મને કોઈ પણ ન્યુસન્સ લાગશે તો હું ચેટબોક્સ જ બંધ કરી દઈશ, એ તમને ખબર છે, કંઈ ચેટબોક્સ નહીં, એટલે મને ન્યુસન્સ નહીં લાગે ત્યાં સુધી। એવરી વન એટલા માટે દેટ અધર શુડ ગેટ મોટિવેટ કે આટલા બધા સ્ટુડન્ટ આન્સર આપે છે તો હું બી આન્સર આપું થોડા, એટલા માટે તો આપણે આ ફોર્મેટમાં લેક્ચર લઈએ છીએ કે તમે થોડા એક્ટિવ બનો બરાબર છે। તો જ્યારે આન્સર આપો ત્યારે ટુ એવરી વન રાખો, બધાને ખબર પડવી જોઈએ કે હા આટલા આટલા સ્ટુડન્ટ આન્સર આપે છે અને હું જ આન્સર નથી આપતો। ચલો તો ગુડવિલનો મતલબ શું થાય છે કે ઇટ ઇઝ અ રેપ્યુટેશન ઓફ ધ બિઝનેસ બરાબર છે। ગુડવિલ શું છે? ઇટ ઇઝ રેપ્યુટેશન ઓફ બિઝનેસ। લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી મને ઇલેવન્થમાં સ્ટુડન્ટ્સે પૂછ્યા હતા ક્વેશ્ચન કે સર ગુડવિલ કેવી રીતે નક્કી થાય, કે ગુડવિલ હાઉ ગુડવિલ ઇઝ ડિસાઇડેડ, કે ગુડવિલ શું છે। ત્યારે મેં કીધું હતું કે તમારા ફાધર છે ને એ કોઈક રિલેટિવ્સ આવ્યા હોય તો એમ કહે કે મારો કરોડ રૂપિયાનો દીકરો, પછી કોઈ કિડનેપ કરીને તમારા જ પપ્પા પાસે કરોડ રૂપિયા માંગે ને તો તમારા પપ્પા કહે ના ના એમનો હોય 80 લાખ રાખો ને, દેન હી વિલ બાર્ગેન ડેફિનેટલી। અત્યારે પપ્પા એમનો કે કરોડ શું, મારો છોકરો 25 કરોડનો છે બરાબર। સો દેટ ઇઝ ગુડવિલ, એ કોક તમને કિડનેપ કરી જાય તો તમારી ગુડવિલ નક્કી થાય બરાબર। મારો સાવ નાનકડો સન છે 3 મહિનાનો નો, અત્યારે એમ લાગે મારો કરોડ રૂપિયાનો દીકરો, 5 વર્ષનો થાય ને તો 80 લાખ થઈ જ જાય, લોહી પી ગયો બરાબર છે। હજી થોડોક મોટો થાય 15-20, 15-1 વર્ષનો 20 વર્ષનો બરાબર, ડાયો થયો તો બરાબર છે, નહીં તો એમ થાય ક્યાં જીવ લેવા આવ્યો છે। ધ બેઝિક થિંગ ઇઝ દેટ કે ગુડવિલ ઇઝ અફેક્ટેડ બાય લોટ્સ ઓફ ફેક્ટર્સ। કોઈ દિવસ કોઈ બિઝનેસની ગુડવિલ ક્યારેય નક્કી ના કરી શકાય કે હા ભાઈ આ બિઝનેસની આટલી જ ગુડવિલ છે કે આ બિઝનેસની આટલી જ ગુડવિલ છે। લેટ્સ ટેક સમ એક્ઝામ્પલ, યુ વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઇન અ પ્રોપર મેનર। હિયર ઇઝ અ શોપ, અહીંયા એક શોપ છે, શોપ આવી જ હોય, હું દોરું ને એટલે આવી જ શોપ હોય, ભૂલથી એ કોઈ વિચારવું ના જોઈએ। This is shop A and this is shop B. બરાબર છે, બેવની પ્રાઇસ, બેવની વેલ્યુ બધું સેમ છે, એવરીથિંગ ઇઝ સેમ, ધેર ઇઝ નો ડિફરન્સ, કોઈ જ ડિફરન્સ નથી, એવરીથિંગ ઇઝ સેમ બરાબર છે, ઓકે। હવે સમજવાનું એ છે કે શોપ A અને શોપ B, શોપ A અને શોપ B બરાબર છે, બંનેની વેલ્યુ સેમ છે। વેલ્યુ મતલબ બંને શોપની જો પ્રાઇસ ગણો ને, અચ્છા હવે શોપની પ્રાઇસ કેવી રીતે નક્કી થાય, તો એ જે શોપ છે એનું જે બિલ્ડિંગ છે, તો અહીંયા બી 15 લાખ રૂપિયાનું બિલ્ડિંગ છે અને અહીંયા બી 15 લાખ રૂપિયાનું બિલ્ડિંગ છે
ફર્નિચર બંનેમાં 3-3 લાખ રૂપિયાનો છે, આપણે એવું અઝ્યુમ કરીએ છીએ કે આટલું છે. અને અધર મને એમાં એસી છે, કોમ્પ્યુટર છે, વોટ એવર બીજું કાંઈ બી છે, તો એ 2-2 લાખ રૂપિયાનો છે. બરાબર, તો મતલબ 2 શોપ છે અને બંને શોપની જે પ્રાઇસ છે, બરાબર, એ બંને શોપની પ્રાઇસ ટોટલ ગણીએ તો 20-20 લેક્સ રૂપીસ છે. બરાબર છે, પણ હજુ આમાં આપણે શું, આ ચાલુ બિઝનેસ છે, બરાબર છે. આ કોઈ એવું નથી કે બિઝનેસ બનાવીને મૂકી દીધો અને તમારે પરચેસ કરવાનો છે. હવે મને કેલ્ક્યુલેટ કરવું છે કે કયા બિઝનેસની કેટલી ગુડવિલ, કયા બિઝનેસની કેટલી ગુડવિલ થશે એ મને કેલ્ક્યુલેટ કરવું છે. એન્ડ ધેર આર સમ પોઈન્ટ્સ તમારે મને આન્સર આપવાનો છે. બરાબર છે, સ્ટાર્ટેડ ઇન 2001 and 2011. બરાબર છે, બિઝનેસ એ એન્ડ બિઝનેસ બી. ટેલ મી ફાસ્ટ કે કયા બિઝનેસની ગુડવિલ વધારે હશે, 2001માં જે સ્ટાર્ટ થયો એ કે 2021માં સ્ટાર્ટ થયો એ. કરેક્ટ, શું વાત છે, બરાબર બરાબર. એવરીબડી નોઝ કે સર જે બિઝનેસ હું પહેલાના યરમાં સ્ટાર્ટ થયો હતો એ બિઝનેસ છે એની ગુડવિલ વધારે છે. જે બિઝનેસ બહુ પહેલાના યરમાં સ્ટાર્ટ થયો હતો એની ગુડવિલ વધારે છે. ચલો ઓકે, હવે આપણે એની લોકેશન સમજી લઈએ. આજે માનો કે આ જે શોરૂમ છે ને, આ જે શોપ છે ને, એ માની લો કે સ્ટેશનરી શોપ છે. કેની શોપ છે? સ્ટેશનરીની. તો લોકેશન એ આ નિયર અલ્ટ્રા વિઝન સ્કૂલ, અને આ છે ને એ નિયર જીઆઈડીસી ઓર જીઆઈડીસીમાં છે. તો હવે કોની ગુડવિલ વધારે થાય? પેલો મને એમ કે સમજો, એક મિનિટ આપણે છે ને ચેન્જ કરીએ. સોરી, ભૂલ થઈ ગઈ. હા ચલો, હવે કોની બી ગુડવિલ વધારે થાય? બીની ગુડવિલ વધી જાય, એની ગુડવિલ ના વધે. શું કામ સર? પણ એ તો 10 યર્સ પહેલાં ચાલુ થઈ હતી. પણ જીઆઈડીસીમાં જે ભાઈ, જીઆઈડીસીમાં કોઈ સ્ટેશનરી ક્યાં પરચેસ કરવા જશે? પેલા ઇન્ડસ્ટ્રીવાળા છે તો ઇન્ડસ્ટ્રીવાળાને તો હોલસેલમાં ઇન્ડસ્ટ્રી પર સ્ટેશનરી એક સાથે એ લોકો લઈ આવતા હોય આખા યરની. અને તેમ છતાં ઇન્ડસ્ટ્રીવાળા શું સ્ટેશનરી પરચેસ કરશે? વધી વધીને સ્ટેપલર, બોલ પેન, બરાબર છે, મેક્સિમમ કંઈ ખાસ એવું પરચેસ ના કરે. ઇન્ડસ્ટ્રીવાળાને થોડી દર 2 મહિને કેલ્ક્યુલેટર તૂટી જતું હોય તમારા લોકોની જેમ, એવું તો બનવાનું નથી. તો જે બિઝનેસ બી છે એની ગુડવિલ વધારે રહેશે. ચલો આપણે અગેન સેમ એક એક્ઝામ્પલ લઈએ, એમાં જ તે કોઈ સ્પેસિફિક બેનિફિટ છે તો આની પાસે તો કોઈ એવો ખાસ બેનિફિટ નથી. બિઝનેસ અહીંયા જબરજસ્ત ચાલશે, અહીંયા જીઆઈડીસી પાસે બિઝનેસ ચાલવાનો નથી બહુ ખાસ. તો કોઈ સ્પેસિફિક બેનિફિટ છે તો કે આની પાસે ગાલા અને માર્વેલની એજન્સી છે અને પ્લસ ફ્લેર અને સેલોનો ડીલર છે. બરાબર છે, તો હવે ગુડવિલ કોની વધી જાય? તો બિઝનેસ એ. શું કામ? કારણ કે ભાઈ એને બિઝનેસમાં કોઈ કસ્ટમર આવે એની જરૂરત જ નથી, એની પાસે તો આખી એજન્સી છે. બરાબર છે, એની પાસે તો એજન્સી છે, એ આખા ગામમાં ગમે ત્યાં બેઠા બેઠા આનો બિઝનેસ તો ચાલશે. બરાબર, એની પાસે ફ્લેર જે કાંઈ પણ છે, ફ્લેરની એજન્સી છે, સેલોની એજન્સી છે, તો પછી ક્યાં જરૂરત જ નથી કંઈ, તો પછી કંઈ જરૂરત જ નથી. બરાબર, ચલો તો આનામાં 2 ફેક્ટર ફેવરેબલ થયા. એક તો આ ફેક્ટર બી ફેવરેબલ છે અને આ ફેક્ટર બી ફેવરેબલ. જો આખી ગેમ કેવી રીતે ચેન્જ થઈ, આન્સર તમે જ આપશો, આન્સર મારે નથી આપવાના. બરાબર,
અને આની પાસે એક ફેક્ટર ફેવરેબલ છે કે બિઝનેસ છે ને એ જબરજસ્ત ચાલે છે, બરાબર. ચલો પણ લાસ્ટ મેઇન ફેક્ટર શું છે? તો કે પ્રોફિટ. આના બિઝનેસમાં ઓન એન એવરેજ 4 લાખનો પ્રોફિટ થાય છે, આ બિઝનેસમાં ઓન એન એવરેજ 6 લાખનો પ્રોફિટ થાય છે. હવે ગુડવિલ કોની વધારે હશે? સિમ્પલી સર, લોકેશન મારો ગોળી, કેટલા વર્ષથી ચાલે છે ને મારો ગોળી, એજન્સી વેજન્સી છે, કાંઈ ફરક નથી પડતો, પ્રોફિટ કેટલો થાય છે, બસ આ એક મેઇન વસ્તુ છે. પછી આ અલ્ટ્રાવિઝન સ્કૂલ પાસે નહીં, ભોગાવો નદીના કિનારે હોય તો અમને કાંઈ વાંધો નથી, પ્રોફિટ કેટલો થાય છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. ચલો, સો દેટ્સ વોટ આઈ વોન્ટ ટુ સે કે ગુડવિલ કેના બેઝિસ ઉપરથી નક્કી થાય. તો ઘણા બધા ફેક્ટર્સ હોય છે ગુડવિલ નક્કી કરવાના. ઇટ કેન બી સ્ટાર્ટેડ ઇન ઇટ કેન બી બેઝડ ઓન નંબર ઓફ યર્સ, બરાબર છે. કેટલા પીરિયડ્સ, કેટલા ટાઈમથી ગુડવિલ ચાલે છે, બિઝનેસ ચાલે છે, બિઝનેસ ક્યાં કઈ જગ્યા પર છે, બિઝનેસની પાસે શું કોઈ એવા સ્પેસિફિક બેનિફિટ છે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય તો એની પ્રોફિટ અર્ન કરવાની કેપેબિલિટી. ઓકે, સો વેલ્યુ ઓફ ગુડવિલ ઇઝ બેઝડ ઓન ફ્યુચર કેપેબિલિટી ઓફ અર્નિંગ. ફ્યુચરમાં એ એક્સ વાય ઝેડ વોટ એવર ધ બિઝનેસ, એ કેટલા રૂપીઝ કમાઈ શકવાની ક્ષમતા ધરાવે છે, એ બિઝનેસ ફ્યુચરમાં કેટલા રૂપીઝ કમાઈ શકવાની કેપેબિલિટીઝ છે એ બિઝનેસમાં, એ એક જ વસ્તુ સૌથી વધારે મેટર કરે છે. એ એક જ વસ્તુ સૌથી વધારે મેટર કરે છે, બરાબર. કે આ જે બિઝનેસ છે એ બિઝનેસ, જસ્ટ અ સેકન્ડ, કેટલો પ્રોફિટ અર્ન કરવાની કેપેબિલિટી છે એ બિઝનેસની, એ એક જ વસ્તુ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. ચલો, આટલી વસ્તુમાં કોઈને ડાઉટ છે? એનીબડી ઇઝ હેવિંગ એની કાઇન્ડ ઓફ ડાઉટ્સ ઇન ધીસ? ઠીક છે, લેટ્સ મૂવ ફર્ધર. ધ નેક્સ્ટ સ્ટેપ ઇઝ મેથડ્સ. To calculate goodwill. Goodwill calculate karvani kai methods cha. Total em kahi shako to 3 j method je. 1 2 ane 3. પણ એ ત્રણે ત્રણ મેથડના સબ ટાઈપ્સ પડે છે. એવરેજ પ્રોફિટ, સુપર પ્રોફિટ અને કેપિટલાઇઝ્ડ પ્રોફિટ. અચ્છા, સબ ટાઈપ્સ શું પડે છે? તો એવરેજ પ્રોફિટ જે કંઈ પણ છે એમાં બે મેથડ છે. એક સિમ્પલ એવરેજ પ્રોફિટ છે કે જે તમે નોર્મલ સમ્સ કરતા હોય એના જેવું છે, સિમ્પલ એવરેજ પ્રોફિટ. અને સેકન્ડ છે વેઇટેડ એવરેજ પ્રોફિટ. સર, સિમ્પલ એવરેજ પ્રોફિટ અને વેઇટેડ એવરેજ પ્રોફિટ આવી બે મેથડ કેમ છે? લેટ મી એક્સપ્લેન. ધ મેઇન રીઝન ઇઝ દેટ બિઝનેસ છે એ બિઝનેસના પ્રોફિટ અલગ અલગ હોય, દરેક બિઝનેસના પ્રોફિટ અલગ અલગ હોય. ઘણા એવા બિઝનેસ હોય કે જેનો પ્રોફિટ કોન્સ્ટન્ટ બેઝિસ પર ઇન્ક્રીઝ થતો હોય, ઘણા એવા બિઝનેસ હોય કે જેનો પ્રોફિટ કોન્સ્ટન્ટ બેઝિસ પર ડિક્રીઝ થતો હોય, ઘણા એવા બિઝનેસ હોય કે જેના પ્રોફિટનું કંઈ નક્કી જ ન હોય, ગમે ત્યારે વધે ગમે ત્યારે ઘટે, ગાંડા જેવું કામકાજ હોય. તો
બિઝનેસનો પ્રોફિટ કઈ રીતે વર્ક કરે છે એના ઉપરથી નક્કી થાય દેટ વેધર ટુ ફોલો સિમ્પલ એવરેજ પ્રોફિટ ઓર વેટેડ એવરેજ પ્રોફિટ વિચ વી વિલ લર્ન ઇન ધ પ્રેક્ટિકલ કન્સેપ્ટ જે પ્રેક્ટિકલ ટોપિક સ્ટડી કરશું આમાં કોઈ સબ ટાઈપ નથી બરાબર છે આ પોતે જ મેઇન મેથડ છે સુપર પ્રોફિટ અને કેપિટલાઇઝડ પ્રોફિટ તો એમાં અગેન બે ટાઈપ પડે છે કેપિટલાઇઝડ સુપર પ્રોફિટ કેપિટલાઇઝ સુપર પ્રોફિટ મેથડ અને કેપિટલાઇઝ એવરેજ પ્રોફિટ મેથડ એવરેજ પ્રોફિટ મેથડ છે તેમાં તમારે આના પર ફોકસ કરવાનું ઇટ કેન બી સિમ્પલ એવરેજ ઓલ્સો એન્ડ ઇટ કેન બી વેટેડ એવરેજ ઓલ્સો બરાબર છે એવરેજ પ્રોફિટ મતલબ સર આ એવરેજ પ્રોફિટ કે આ એવરેજ પ્રોફિટ તો આ એવરેજ પ્રોફિટ છે એને તમારે કન્સિડર કરવાનું બરાબર તો ટોટલ જો તો પાંચ મેથડ થઈ ઇટ ઇઝ ફર્સ્ટ ઇટ ઇઝ સેકન્ડ ઇટ ઇઝ થર્ડ ઇટ ઇઝ ફોર એન્ડ ઇટ ઇઝ ફાઇવ પણ એકચ્યુઅલમાં ત્રણ મેથડ આવી રીતે કેટેગરીઝમાં ડિવાઈડ થઈ છે ચલો લેટ્સ બેક ટુ ધ કન્સેપ્ટ ધ ફર્સ્ટ મેથડ ઇઝ એવરેજ પ્રોફિટ મેથડ એવરેજ પ્રોફિટ મેથડ જે કાંઈ પણ છે એની બે સ્ટેપ છે દરેક સમ છે ને બેટા એ સ્ટેપ વાઇઝ થશે બરાબર યુ નીડ ટુ લર્ન ધ સ્ટેપ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ સ્ટેપ્સ તમારે સ્ટેપ્સ છે એ સ્ટેપ્સને સમજવાના છે અને એ સ્ટેપ્સને ફોલો કરો એન્ડ યુ વિલ ગેટ ધ આન્સર તમને આન્સર મળી જશે મારી પાસે રેડી લખેલું હોય ને તો સીધું આપણે કોપી મારી દઈએ છે જ મારી પાસે લખેલું સો કેલ્ક્યુલેટ એવરેજ પ્રોફિટ અને એવરેજ પ્રોફિટ ઇક્વલ્સ ટુ ટોટલ પ્રોફિટ ડિવાઈડ બાય નંબર ઓફ યર્સ એવરેજ પ્રોફિટ ઇક્વલ્સ ટુ ટોટલ પ્રોફિટ ડિવાઈડ બાય નંબર ઓફ યર ઇટ ઇઝ જસ્ટ સિમિલર ટુ સિગ્મા એક્સ આઈ ડિવાઈડ બાય એન અચ્છા સિગ્મા એક્સ આઈ ડિવાઈડ બાય એન શેની ફોર્મ્યુલા હતી સિગ્મા એક્સ આઈ ડિવાઈડ બાય એન શેની ફોર્મ્યુલા હતી તમે ભણ્યા છો મારા ખ્યાલથી આ ફોર્મ્યુલા મીન બરાબર છે સો દેટ વોઝ ધ ફોર્મ્યુલા બરાબર છે એક્સ બાર જે તમે કેલ્ક્યુલેટ કરતા હતા ઇન યોર ઇલેવન્થ સ્ટાન્ડર્ડ તો એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ યુ આર ફોલોઈંગ ધીસ મેથડ ચલો બેક ટુ ધ ટ્રેક અગેન તો સિમિલર વસ્તુ છે અહીંયા તમે એવરેજ પ્રોફિટ કેલ્ક્યુલેટ કરો છો અહીંયા તમે એવરેજ પ્રોફિટ કેલ્ક્યુલેટ કરો છો બીજું કંઈ જ છે નહીં આમાં અને કેલ્ક્યુલેટ ગુડવિલ તો ગુડવિલ મતલબ શું તો કે એવરેજ પ્રોફિટ જેટલા યરનો પ્રોફિટ હતો એ પ્રોફિટ અને ઇન્ટુ નંબર ઓફ યર ફોર પરચેસ અચ્છા નંબર ઓફ યર ફોર પરચેસ શું છે તો કે એક્ઝેક્ટલી આ પ્રોફિટ કેટલા ટાઈમ સુધી મળવાનો છે એક્ઝેક્ટલી આ પ્રોફિટ કેટલા ટાઈમ સુધી મળવાનો છે બરાબર માનો કે એવરેજ પ્રોફિટ આવે છે 3 લાખ તો હું તમારો બિઝનેસ પરચેસ કરી લઉં તો આ પ્રોફિટ મને કેટલા ટાઈમ સુધી મળશે સો દેટ ઇઝ કન્સિડર્ડ એઝ નંબર ઓફ યર ફોર પરચેસ ઇટ ઇઝ ગિવન ઇન ધ સમ એ વસ્તુ તમને ક્વેશ્ચનમાં આપેલી જશે બરાબર લેટ્સ ટેક ધ સમ સમ લઈએ એટલે તમને ખ્યાલ આવી જશે
क्वेश्चन नंबर 4 ऑफ योर एक्सरसाइज. स्टेप 1, थोड़ी उतावड़ करीशु आपणे. एवरेज प्रॉफिट. तो एवरेज प्रॉफिट नी फॉर्म्यूला शू छे? टोटल प्रॉफिट डिवाइड बाय नंबर ऑफ इयर्स. तो भाई टोटल प्रॉफिट केटलो थाय छे, मतलब तमारे शू करवानो छे, बधा इयर नो प्रॉफिट छे एनो टोटल करवानो छे. टोटल प्रॉफिट केटलो थाय छे बेटा? आ हेलो एवरीवन नी जरूर लागे छे, बराबर? हुं कमेंट बंद करी દઈશ. सेवन लैख 40,000. चलो इज इट ओके? डिवाइड बाय नंबर ऑफ इयर्स, 1, 2, 3, 4, 5 डिवाइड बाय 5. 7,40,000 डिवाइड बाय 5, व्हाट इज आंसर? 1,48,000. चलो 1,48,000 સુધી માં કોઈને ડાઉટ છે બેટા? 1,48,000 સુધી માં કોઈને ડાઉટ છે? આઈ રિપીટ ફોર વન મોર ટાઈમ, કોઈને ડાઉટ નથી. स्टेप 2 कैलक्युलेट गुडविल. गुडविल नी वैल्यू शू छे? एवरेज प्रॉफिट 1,48,000. इन तमारे फॉर्म्यूला लखवा ने, मारी पास फॉर्म्यूला ऑलरेडी लखेली छे एटले मैं फॉर्म्यूला नथी लखी. इन नंबर ऑफ इयर्स पर परचेस. તો જો ક્વેશ્ચનમાં જો તમને આપ્યું હશે, ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ભાવેશ એન્ડ વિપુલ્સ ફોર્મ કોમ્પ્યુટ ધ વેલ્યુ ઓફ ગુડવિલ ઓન ધ બેસિસ ઓફ 4-year પરચેસ ઓફ લાસ્ટ 5 years એવરેજ પ્રોફિટ. ઇન્ફોર્મેશન ઓફ લાસ્ટ 5 years પ્રોફિટ ઇઝ એઝ અંડર. તો ઓન ધ બેસિસ ઓફ લાસ્ટ 5 years પ્રોફિટ. અચ્છા ઓકે, પરચેસના કેટલા યર છે? 4 years પરચેસ. ઓકે 4 years પરચેસ. ઝૂમ કરીને બતાવો એટલે તમને ખ્યાલ આવે, બરાબર? જોઈ લો, આ વસ્તુને તમારે ફોલો કરવાની છે. કેટલા યર્સ ઓફ પરચેસ કીધું છે એ વસ્તુને તો સ્ટુડન્ટ શું કરે ખબર છે? લાસ્ટ 5 years એવરેજ પ્રોફિટ, તો લાસ્ટ 5 years સાથે મલ્ટીપ્લાય કરે, એવું નથી કરવાનું, બરાબર છે? તો કેટલા યર્સ ઓફ પરચેસ છે એના પર ફોકસ કરવાનું. ચલો ઓકે, ઇન્ટુ 4, વોટ ઇઝ ધ આન્સર? 1,48,000 into 4, 5,92,000. Value of goodwill is 5,92,000. Doubt check koi na? Anybody is having doubt in this particular way? Acha, chalo ek extra vastu samjhavu tamne. Tell me one thing, એક સિમ્પલ વસ્તુ મને કહો. તમારે મને એક સિમ્પલ આન્સર આપવાનો છે કે 2001, 2002, 2003, 2004, 2005, 1 lakh, 1,20,000, 1,50,000, 1,70,000 એન્ડ 2 લાખ. અહીંયા મેં જે અમાઉન્ટ લખ્યા છે એ પ્રોફિટના અમાઉન્ટ છે, કોઈ એક બિઝનેસના પ્રોફિટના અમાઉન્ટ છે. શું આ પ્રોફિટ ટ્રેન્ડમાં છે કે નથી? ટ્રેન્ડ મતલબ શું કહેવાય ખબર છે? જે વસ્તુ કોન્સ્ટન્ટ ઇન્ક્રીઝ થતી હોય જો આને ટ્રેન્ડ કહેવાય. કોન્સ્ટન્ટ ઇન્ક્રીઝ થતો હોય આને બી ટ્રેન્ડ કહેવાય, કોન્સ્ટન્ટ ડિક્રીઝ થતો હોય આને ટ્રેન્ડ ના કહેવાય, આને ટ્રેન્ડ ના કહેવાય. કેમ? કેમ કે એમાં ફ્લક્ચ્યુએશન આવે છે, બરાબર? જો તમને એક વસ્તુ સમજાવું, જસ્ટ અ સેકન્ડ. અહીંયા જુઓ તો પ્રોફિટ 1 લાખ હતો, 1 લાખથી વધીને 1,10,000 થયો, વધીને 1,80,000 થયો.
પ્રોફિટ 1 લાખ હતો, 1 લાખ થી વધીને 1,10,000 થયો, પછી 1,80,000 થયો, પછી 2 લાખ થયો, અને પછી ફોલ અહીને 1,50,000 થઈ ગયો. બરાબર, મતલબ ટ્રેન્ડ નથી, જો કોન્સ્ટન્ટ ઇન્ક્રીઝ કોન્સ્ટન્ટ ડિક્રીઝ એવું નથી. બરાબર, અહીંયા જુઓ તો કોન્સ્ટન્ટ ઇન્ક્રીઝ 1 લાખ હતો, 1,20,000 થયો, 1,50,000 થયો, 1,70,000 થયો, 2 લાખ થયો, તો પ્રોફિટ છે એમાં ટ્રેન્ડ છે, પ્રોફિટ છે એમાં ટ્રેન્ડ છે. પ્રોફિટ કોન્સ્ટન્ટ બેઝિસ પર ઇન્ક્રીઝ થાય છે ઓર પ્રોફિટ કોન્સ્ટન્ટ બેઝિસ પર ડિક્રીઝ થાય છે? પ્રોફિટ કોન્સ્ટન્ટ બેઝિસ પર ઇન્ક્રીઝ થાય છે ઓર પ્રોફિટ કોન્સ્ટન્ટ બેઝિસ પર ડિક્રીઝ થાય છે? સો આઈ કેન સે કે પ્રોફિટ જે કાંઈ પણ છે એ પ્રોફિટમાં ટ્રેન્ડ છે, પ્રોફિટ જે કાંઈ પણ છે એ પ્રોફિટમાં ટ્રેન્ડ છે. બટ ઓબ્વિયસલી ટ્રેન્ડ કેન બી ઓબ્ઝર્વ. માનો કે હું અહીંયા 1,15,000 કરી નાખું, તો શું પ્રોફિટમાં ટ્રેન્ડ છે કે નથી? તો હવે પ્રોફિટમાં ટ્રેન્ડ નથી. કેમ પ્રોફિટમાં સર ટ્રેન્ડ નથી એવું કેમ કહેવાય? કારણ કે એક વર્ષમાં પ્રોફિટ ઘટી ગયો, ન તો કોન્સ્ટન્ટ ઇન્ક્રીઝ થતો હતો, ન તો કોન્સ્ટન્ટ ડિક્રીઝ થતો હતો, વચ્ચે એક વર્ષ છે ને એમાં ફ્લક્ચ્યુએશન આવી ગયું, ઇન્ક્રીઝ ડિક્રીઝ જેવું ફ્લક્ચ્યુએશન આવી ગયું. એ ફ્લક્ચ્યુએશન સર ના ચાલે, એ ફ્લક્ચ્યુએશન આવી જાય એ ના ચાલે. બરાબર, આઈધર કોન્સ્ટન્ટ ઇન્ક્રીઝ થવો જોઈએ ઓર કોન્સ્ટન્ટ ડિક્રીઝ થવો જોઈએ, બસ સિમ્પલ વસ્તુ છે. આઈધર કોન્સ્ટન્ટ ઇન્ક્રીઝ થવો જોઈએ ઓર કોન્સ્ટન્ટ ડિક્રીઝ થવો જોઈએ. બરાબર, ચલો આપણે આ જ પ્રોફિટના ન્યુમેરિકલ્સ છે એને થોડા ચેન્જ કરી દઈએ. $1,80,000, $1,60,000, $1,50,000, $1,25,000 એન્ડ 1,10,000. તો હવે ટ્રેન્ડ છે કે નથી? છે. કેમ સર? પ્રોફિટ તો ડિક્રીઝ થાય છે, તો એઝ આઈ સેડ ધેર શુડ બી કોન્સ્ટન્ટ રિડક્શન ઇન ધ પ્રોફિટ. બરાબર છે, 1,80,000, 60,000, 50,000, 25,000, 10,000, ડઝન્ટ મેટર કે ઇન્ક્રીઝ થાય છે કે ડિક્રીઝ થાય છે, પણ કોન્સ્ટન્ટ હોવું જોઈએ. અહીંયા ઇન્ક્રીઝ ડિક્રીઝ પર આપણો ફોકસ નથી, આપણો ફોકસ છે એના પર છે કોન્સ્ટન્ટ. તો જ્યારે પ્રોફિટમાં આવું કોઈ કોન્સ્ટન્ટ વસ્તુ હોય, જ્યારે પ્રોફિટમાં આવી કોઈ કોન્સ્ટન્ટ વસ્તુ હોય, ઇન ધેટ પર્ટિક્યુલર સિચ્યુએશન એ જે કાંઈ પણ પર્ટિક્યુલર યર છે, બરાબર છે, ત્યારે તમારે વેઇટેડ એવરેજ પ્રોફિટ કેલ્ક્યુલેટ કરવો પડે. બટ લિવ ઇટ, નો પ્રોબ્લેમ. અત્યારે સમજાય છે, નથી સમજાતું, ઇટ્સ સેકન્ડરી મેટર. આપણે આખો ટોપિક કાલે રિપીટ કરીશું. બરાબર છે, ચલો બાય ફોર ટુડે. લેક્ચર આઈ થિંક સો હવે મંડે આવશે. બરાબર, તો મંડે આપણે કન્ટિન્યુ કરીશું. Bye.